हेलो फ्रेंड्स, तमारू स्वागत छे मारा किचन में। आज आपणे बनावीशुं एकदम हेल्धी गुणकारी एवी रागीनी रोटली। तो घऊंनी रोटली तो तमे बनावता ज हशो, पण रागीनी रोटली तमे क्यारेय नहीं बनावी। रागीना बहुव बेनिफिट छे, वेट लॉस करवामां मदद करे, एमां प्रोटीननुं प्रमाण वधारे, कैल्शियमनुं प्रमाण वधारे, सारी स्किन माटे, सारा वाळ माटे अने डायाबिटीस पण आ प्रिवेंट करे छे। तो चालो बनावीए एकदम हेल्धी एवी रागीनी रोटली। टिप्स अने ट्रिक्सथी एकदम रोज एवी पोची। तो एना माटे एक बाउल में मैं एक कप चारणी मूकी अने आपणे रागीनो लोट चाळी लईशुं। अहींया तमे रागीनो लोट तैयार पण लई शको छो, अने रागी जो तमने इजीली मळी जाय तो एने दळावीने, झीणो लोट दळावीने आ रीते आपणे चाळी लईशुं। तो मैं लोट चाळी लीधो छे। हवे आपणे जे कप थी रागीनो लोट लीधो छे एज कप भरीने पाणी लेवानुं छे। तो ओछुं बनावुं होय तो नानी वाटकीना मापथी तमारे लेवानुं। हवे एक पेन लेशो, एमां एक कप पाणी गरम करवा मूकी दईशुं अने एक टीस्पूनथी थोड़ू ओछुं मीठुं। आ रेसिपीथी आपणे 8 जेटली रागीनी रोटली बनावी रह्या छीए। तो आ रीते हवे मिक्स करी पाणी उकळवा लागे त्यां सुधी आपणे थवा देशुं। तो एकदम पाणी उकळवू जरूरी छे, पछी ज तमारे एमां लोट उमेरवानो छे। तो आ रीते जो तमे रोटली बनावशो तो तमारी रोटली एक पण फाटशे नहीं, क्रेक्स पण नहीं आवे, एवी पोची बनशे। तो आ रीते तमे जोई शको छो पाणी उकळवा लाग्यु छे। गेसनी आंच धीमी करी दईशुं। तो पाणी उकळवा लागे पछी एक मिनिट जेवु मैं उकाळ्युं, गेसनी आंच एकदम स्लो करी अने एक कप रागीनो लोट उमेरी दईशुं। मिक्स करी दईशुं एकदम सारी रीते। गेसनी फ्लेम एकदम स्लो छे हवे, तो आ रीते स्लो फ्लेम पर ज आपणे थोड़ी वार माटे मिक्स अने स्मूथ थई जाय, एक सरखो लोट भेगो थई जाय त्यां सुधी आपणे एने थवा देशुं। तो आ रीते हूँ मसळता रही अने आपणे रागीनो लोट आ रीते तैयार करी लईशुं। तो तमे जोई शको छो हवे हूँ गेसनी आँच बंद करी दईश अने आपणे एने ढाँकी 5 मिनिट जेवुं रहेवा दईशुं। अने एक टीस्पून जेटलू घी उमेरी लोटने 2-3 मिनिट स्मूथ थाय त्यां सुधी मसळी लेवानो छे। तो तमे आ रीते अगाउथी लोट बांधीने राखी शको छो ज्यारे तमारा पासे टाइम होय त्यारे, अने पछी लोटने ढाँकीने ज राखवानो, पछी तमे एनी रोटली गमे त्यारे वणી शકો છો। તો આ રીતે મેં લોટને મસળી અને એકદમ જેવો આપણો રોટલીનો લોટ હોય એવો સ્મૂથ કરી લીધો છે। તો આવો ક્રેક્સ ન રહે એવો લોટ તમે જોઈ શકો છો થઈ ગયો છે। હવે આપણે એમાંથી એક લૂઓ લઈ લઈશું। તો તમારે રોટલી કેવી નાની મોટી બનાવવી છે એ પ્રમાણે લૂઓ લેશું અને રાગીનો સૂકો લોટ લેશું। આ રીતે લોટ લગાવી દેશું તો સારા પ્રમાણમાં થોડો જોશે, તમને લાગે કે ચીપકે છે તો તમારે વચ્ચે પાછો લગાવવાનો અને નોર્મલ રોટલીની જેમ જ આપણે આ રોટલી વણવાની છે। જરૂર લાગે તો વચ્ચે પાછો તમારે આ રીતે લોટ છાંટી લગાવી દેવાનો અને બને એટલી કિનારીઓ પણ પાતળી કરી લેવાની। તો આ રીતે તમે જોઈ શકો છો। તો આ રીતે તમે લોટ બાંધશો તો ક્રેક્સ, રાગીમાં ગ્લુટન બિલકુલ હોતું નથી એટલે ક્રેક્સ આવે જ, પણ જો આ રીતે તમે લોટ બાંધશો તો ક્રેક્સ ઓછા આવશે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ, તમને જેવી પાતળી જાડી રોટલી જોવે એવી તમે વણી શકો છો। હવે રોટલીનો તવો ગરમ કરીશું, તવો મીડિયમ ગરમ થાય એટલે પહેલાં ઉપરની સાઈડ નાખીશું અને પછી આપણે બીજી સાઈડ આ રીતે 1/2 મિનિટ જેવું સેમ નોર્મલ રોટલીની જેમ જ શેકીશું, ફેરવી લઈશું મીડિયમ ફ્લેમ પર, બીજી સાઈડ 1/2 મિનિટ જેવું થવા દઈશું। તો આ રીતે આ રોટલી છે તરત જ ઇઝીલી આ રીતે ફૂલી જશે। તો ઉપરથી તમે જોઈ શકો છો બે સાઈડ ડિઝાઇન આવી ગઈ છે, હલકી હલકી દેખાશે, નોર્મલ રોટલીની જેમ ડિઝાઇન નહીં દેખાય, પણ રોટલી સારી રીતે બે સાઈડથી દબાવી તમારે એને શેકી લેવાની। તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી જેવી શેકાઈ જાય આ રીતે તમે ઘી લગાવ્યું તો જોઈ શકો છો ડિઝાઇન દેખાય છે રોટલીની। ઘી લગાવી અને ગરમ ગરમ ફૂલકાને તમારે સર્વ કરવાનું। તો કોઈ પણ તમારા ફેવરેટ શાક સાથે તમે આ ગરમ ગરમ રાગીની રોટલી, બાળકો માટે રાગી બહુ જ હેલ્ધી છે, ડાયાબિટીસ પણ પ્રિવેન્ટ કરે છે અને વેઇટ લોસ માટે, સ્કિન માટે, હેર માટે ફૂલ ઓફ કેલ્શિયમ, આમાં વિટામિન ડી પણ હોય છે। તો રાગી છે એક એવું છે આપણે ખાતા નથી હોતા, પણ જો તમે રાગી ડાયટમાં તમારે ઇન્ક્લુડ કરવી હોય તો આ રીતે તમે અઠવાડિયામાં 1-2 વાર રોટલી બનાવીને ખાશો તો પણ એના ગુણ તમને મળશે। તો આ રીતે રાગીની રોટલી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।